ભાવનગર જિલ્લાના ગારેધાર તાલુકા પંચાયતમાં આજ રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવેલ. ગારેધાર તાલુકા પંચાયતમાં કુલ 16 બેઠકમાંથી 10 બેઠકો કોંગ્રેસ પાર્ટીને ફાળે આવી હતી, જેમાં આજ રોજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ધનજીભાઈ ઓગાભાઈ કથિરિયા અને ઉપપ્રમુખ તરીકે કનુભાઈ સાંડસુરની નિમણૂક કરાઈ હતી. રિપોર્ટર અશ્વિન કનસાગરા, ગારેધાર. બ્રેન સ્ટ્રોક હોય છે, કોઈ હાર્ટ એટેક હોય છે, મેજર ઇન્જરી હોય તો એના માટે કોઈ એડવાન્સ લાઈફ સપોર્ટ જેવી એમ્બ્યુલન્સની ગારિયાધારમાં વ્યવસ્થા નહોતી. ત્યારે અમારી તાલુકા પંચાયતની બોડીએ નક્કી કર્યું, આયોજન સમિતિએ નક્કી કર્યું કે ગારિયાધારને એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ મળવી જોઈએ. 27 માર્ચે ઠરાવ કર્યો, 1 માર્ચે એને મંજૂરી મળે. 15 લાખ રૂપિયા એક ઝટકે તાલુકા પંચાયતની આયોજન સમિતિ આપી. આ ઉપરાંત કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ડૉક્ટર અમીબેન યાજ્ઞિક, એવા જ એક બીજા રાજ્યસભાના સાંસદ જે આ તાલુકા પંચાયતમાં જેની વિતરણ અધિકારી તરીકે જેની નોકરી કરી છે એવા નારણભાઈ રાઠવા, આની 4 લાખ રૂપિયા આપ્યા. અમારા ધર્મપત્ની ગીતાબેન પરેશભાઈ ખ્યાની જ્યારે જિલ્લા પંચાયતના સભ્ય હતા તેની 7 લાખ રૂપિયા આપ્યા. અને અમારા બીજા એવા સાથી જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી ગોવિંદભાઈ મોરડીયાએ 3 લાખ રૂપિયા આપ્યા. એમ કરીને 33,77,000 ખર્ચે જે ગારિયાધારની જનતાને કેજે વાઘાણી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એડવાન્સ લાઈફ સપોર્ટ જો એમ્બ્યુલન્સ આપવાનું કોઈએ કામ કર્યું હોય તો એ ગારિયાધાર તાલુકા પંચાયતના બોડીએ કર્યું છે. અને આવું કદાચ હું માનું છું ત્યાં સુધી છેલ્લા 25 વર્ષથી અહીંયા ધારાસભ્ય નેતૃત્વ કરે છે, છેલ્લા 25 વર્ષથી અહીંના સાંસદ નેતૃત્વ કરે છે, ભારતીય જનતા પાર્ટીના ઘણા રાજ્યસભાના સાંસદો છે, કે આવું ઉદાહરણ આપી શકે એવું ગારિયાધાર કે ગારિયાધાર વિસ્તારના એક પણ ગામની અંદર કામ નથી કર્યું. ત્યારે ગારિયાધારની જનતાએ અમારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકીને જ્યારે ભાવનગરમાં એકમાત્ર તાલુકા પંચાયત બની, એ ગારિયાધારની, એ ગારિયાધારના તાલુકાના આગેવાનોની મહેનત, ગારિયાધારના એક એક મતદાતાઓની મહેનતથી અને એના આશીર્વાદથી આજે જ્યારે સત્તારૂઢ થયા છે પક્ષના તાલુકા કોંગ્રેસ સમિતિના ઓલા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ, એ ગારિયાધારની જનતાનો આશીર્વાદ હતો. આજરોજ ગારિયાધાર તાલુકા પંચાયતના સભાખંડની અંદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની જ્યારે ચૂંટણી હતી ત્યારે અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા ભાઈ શ્રી ધનજીભાઈ વધાભાઈ કથિરિયા પ્રમુખ તરીકે ચૂંટાઈને આવ્યા છે અને ઉપપ્રમુખ તરીકે ભાઈ શ્રી કનુભાઈ નાગભાઈ સાંછુર ચૂંટાઈને આવ્યા છે. આજે ગારિયાધારની જનતાને 2015થી જ્યારે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે કે ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારને કઈ રીતે સારી રીતે સુખાકારી આપી શકે, ત્યારે ગારિયાધારની જનતાએ નક્કી કર્યું છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માત્ર ને માત્ર વિકલ્પ છે. ત્યારે 2015માં અમને સ્પષ્ટ બહુમતી સાથે 16માંથી 14 ચૂંટીને મોકલ્યા હતા, ત્યારે આ વખતે પણ 16માંથી 10ને ચૂંટાઈને મોકલ્યા છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય. આ બંને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે. અમારી ઉપર જે જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે એનું મુખ્ય કારણ એ છે, કારણ કે અમે જનતાની સાથે ક્યારેય વિશ્વાસઘાત નથી કર્યા. હવે હંમેશ સેવાડાનો માનવી, ગામડામાં રહેતો નાનામાં નાના સમાજનો માણસ હોય, નાનામાં નાના વર્ગનો માણસ હોય, એની કાયમ માટે અમે ચિંતા કરતા રહીએ છીએ. આ ઉપરાંત અમારા ગારિયાધાર તાલુકા કોંગ્રેસ સમિતિનું કાર્યાલય દરરોજ 9 થી 5 ખુલ્લું હોય છે. અમે ક્યારેય એવું નથી વિચાર્યું કે અમારા કાર્યાલયે કોઈ પણ સમાજનો માણસ આવ્યો હોય, કોઈ પણ પક્ષનો માણસ આવ્યો હોય. હંમેશા એનું સાચું કામ હોય તાત્કાલિક અમારા કાર્યાલયથી જ પતાવી દઈએ છીએ. અને બીજું કે જ્યારે ગ્રામીણ વિસ્તારની વાત થાય તો પહેલી પ્રથા 2015થી જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની તાલુકા પંચાયત આવી ત્યારથી એક પ્રથા એવી પાડી છે કે તાલુકા પંચાયતમાં 1 વર્ષે 1 કરોડ રૂપિયાનું આયોજન થતું હોય છે. ત્યારે પહેલાં એવું હતું, મોટા મોટા આગેવાનો ભાજપના શાસનમાં એવું હતું, મોટા મોટા આગેવાનના ગામમાં 10-10 લાખ 15-15 લાખ રૂપિયા લઈ લેતા. તો આપ મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે 2015થી 2020 સુધી જુઓ, ગારિયાધારના 48 ગામ અને દરેક ગામને 2 લાખ રૂપિયા, ગામ મોટું હોય તોય ભલે, નાનું હોય તોય ભલે, દરેક ગામને 2 લાખ રૂપિયા આપવામાં આવ્યા. એટલું જ નહીં, જ્યારે આ કોરોના સિચ્યુએશન જેવી પરિસ્થિતિ હતી અને જ્યારે 23 માર્ચ 2020ના દિવસે જ્યારે કોરોનાનું લોકડાઉન આખા દેશની અંદર પ્રધાનમંત્રી દ્વારા લગાવવામાં આવ્યું, ત્યારે અમારા જે જાગૃત જે તાલુકા પંચાયતના સદસ્યોએ એક એવું નક્કી કર્યું, 27 માર્ચે મિટિંગ આયોજન સમિતિની બોલાવવામાં આવી. અમારે ત્યારે આયોજન સમિતિના પ્રમુખ તરીકે બેન દેવકુરબેન બાબુભાઈ વિરાણી હતા અને એને નક્કી કર્યું કે ગારિયાધારની અંદર જે તાલુકો છે એનાથી જિલ્લો જે છે એ 78 ઉપપ્રમુખ તરીકે કનુભાઈ નાગભાઈ સાંડસુ તેમજ મારા સાથી મિત્ર ભાઈ ધનજીભાઈ વધાભાઈ કથિરિયા તાલુકા પંચાયતના પ્રમુખ, ગારિયાધાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને પ્રમુખ જ્યારે અમને નિમણૂક કરી છે ત્યારે આ ગારિયાધાર જનતાનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. તેમજ
તાલુકા પંચાયતની અંદર આવતા દિવસોમાં ગારેધર તાલુકાના જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોને અમે સતત અહીંયાથી વાસા આપશું. તેમજ ગારેધર તાલુકાના પાણીના પ્રશ્નો હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, તેમજ અરજદારો જે ગરીબ માણસો છે, પીએમવાય યોજનાના મકાનો છે, એમની જે સ્થિતિ છે એ ક્યાં પહોંચે છે તેમને આગળ તપાવવા માટે થઈને અમારા તમામ પ્રયત્નો રહેશે. અને તમામ ગારેધર તાલુકાની અંદર તાલુકા પંચાયતની અંદર અરજદારો આવશે, એ અરજદારોને ચકા નહીં ખાવા પડે, એમનું ક્યાંય પણ કામ અટકતું છે તો એના માટે અમે બેઠા છીએ, અમે જોરશોરથી બેઠા છીએ અને તેમના કામ કરવા માટે અમે સંપૂર્ણપણે સક્ષમ છીએ.